नमस्ते बाळको, जय श्री कृष्ण। केम छो? मजा में ने? चलो आज आप भणीशू धोरण एक विषय हिंदी। तो बाळको, तमे आगळ हिंदी भणी गया छो, आज आप हिंदी में भणवानुं छे फ अने ब। तो जो अहीं पाठ्यपुस्तक में तमने फ अने ब लेटर आपेला छे। तो फ से फल, फ से शू थाय? फ से फल, फ थी फल, फ थी फल। आगळ ब, ब से बस, ब से बस, ब थी बस, ब थी बस। चलो हवे आपणे जोईए आगळ पાઠ્યપુસ્તકમાં। ચાલો બાળકો આપણે જોઈએ પાઠ્યપુસ્તકમાં। જો અહીંયા પાઠ્યપુસ્તકમાં શું લખેલું છે, પઢો ઓર લખો, વાંચો અને લખો। જો અહીંયા આપણને ફળનું ચિત્ર આપેલું છે અને નીચે આપણને લખેલું છે ફ, ફ સે ફળ, ફ સે ફળ। અહીંયા જો આપણને ફળ લખેલું છે તેની નીચે ફટાકડાનો ફ, સોરી ફળનો ફ છે, તેને ઘૂંટવાનો છે। તો ઘૂંટો ફ ને, જો આગળનો પ્રશ્ન, ફ ઢૂંઢકર ઉસ પર ગોળ બનાવો, ફ શોધી તેના ઉપર ગોળ બનાવો। જો અહીંયા આપણને અમુક શબ્દો આપેલા છે તેમાંથી આપણે ફ, ફળનો ફ શોધીને તેના ઉપર રાઉન્ડ કરવાનું છે। ચાલો જુઓ અહીંયા પહેલો અક્ષર શું લખેલો છે, તો ફ, ફળનો ફ દેખાય છે, તેના ઉપર રાઉન્ડ કરો। ચાલો આગળનો અક્ષર ફ છે નહીં, તેની આગળ ફ છે, તો હા તો એના પર રાઉન્ડ કરો। આગળનો અક્ષર નહીં, આગળનો અક્ષર શું છે, જ, પછી એના આગળનો શું છે, ફ, ફળનો ફ, પાછો એવો ફળનો ફ, ચલો એના પર રાઉન્ડ કરો। તેની આગળનો અક્ષર જુઓ કયો છે, ફ, ફળનો ફ દેખાય છે નહીં, તેની આગળ જો અહીંયા તમને ક, કમલનો ક આપેલો છે પણ એ ફળનો ફ છે નહીં, તો એના પર રાઉન્ડ કરવાનું નથી। તેની આગળ જુઓ ફળનો ફ છે, કરો રાઉન્ડ। તેની આગળ ટ આપેલો છે, તેની આગળ ઢ, તેની આગળ જો તો કયો શબ્દ, કયો અક્ષર દેખાય છે, ફ દેખાય છે, તેના ઉપર કરો રાઉન્ડ। તેની આગળ ચ, તેની આગળ જો પાછો ફળનો ફ દેખાય છે, તો તેના ઉપર રાઉન્ડ કરો। ચાલો આગળનો પ્રશ્ન, આગળના પ્રશ્નમાં જો આપણને ફ આપેલો છે તેના પર રંગ પૂરવાનો છે, તો અહીંયા તમને મનગમતો રંગ તમારે પૂરવાનો છે। તેની આગળ ફ આપેલો છે તેને આપણે ટપકા છે ઘૂંટવાના છે, ચાલો ઘૂંટો। આગળનો પ્રશ્ન, પઢો ઓર લખો, વાંચો અને લખો। અહીંયા ફ, ફળનો ફ આપેલો છે, તેને તમારે ટપકા જોડવાના છે અને ટપકા જોડીને આગળ ફળનો ફ લખવાનો છે। તો આ તમારે અહીંયા આપ્યા મુજબ પાઠ્યપુસ્તકમાં કરવાનું છે। ચાલો આગળનો પ્રશ્ન, ફ કો, ફ સે શરૂ હોને વાલે ચિત્રો સે જોડે, ફ ને ફ થી શરૂ થતા ચિત્ર સાથે જોડો। જો અહીંયા આપણને અમુક ચિત્રો આપેલા છે તેને ફ થી શરૂ થતા ચિત્ર સાથે જોડવાનું છે। જો અહીંયા પહેલું ચિત્ર છે પતંગ, તેની આગળ છે ફકીર, તો ફકીર એ ફ થી શરૂ થતું ચિત્ર છે, તો તેને ફ સાથે જોડો। આગળ નળ, તેની આગળ જુઓ ફળ આપેલું છે, તો તે પણ ફ થી શરૂ થતું છે, તો તેને જોડો ફ સાથે। આગળ દર્પણ, તેની આગળ જો ફ, ફળ આપેલું છે, ફળનું ચિત્ર છે, તો તેને ફ સાથે જોડો। તેની આગળનો પ્રશ્ન, ફ ને ફ કે નીચે રેખા ખીચે, ફ ની નીચે લીટી કરો। અહીંયા આપણને છ શબ્દ આપેલા છે, તેમાં ફ અક્ષર આપેલો છે, તો એક શબ્દમાં ફ એક અક્ષર આપેલો હોય તો તેના નીચે આપણે લીટી કરવાની છે। તો અહીંયા જુઓ ફકીર લખેલું છે, તેમાં ફ ક્યાં દેખાય છે, તો ફ ની નીચે લીટી કરો। આગળ જીરાફ, જીરાફમાં ફ ક્યાં આવે, ફ ની નીચે લીટી કરો। આગળ ફસાદ, ફસાદમાં ફ ક્યાં છે, તેની નીચે લીટી કરો। તેની આગળ ફરસા, તો ફરસામાં ફ દેખાય છે,
તો તેની નીચે લીટી કરો. આગળ શરીફ, શરીફમાં ફ ક્યાં આવે છે જુઓ, તો ફની નીચે લીટી કરો. આગળ ફર્ક, ફર્ક લખેલું છે તેમાં ફ ક્યાં આવે છે, તો ફની નીચે લીટી કરો. આગળનો પ્રશ્ન, ફથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. હવે અહીંયા આપણને અક્ષરો આપેલા છે તેમાં ફ થી અલગ પડતો શબ્દ હોય તેના ઉપર આપણે ચોકડી કરવાની છે. તો જુઓ, પ ઉપર ચોકડી કરો. આગળ ફ છે તો ફ ઉપર આપણે કરવાની નથી. આગળ વ ઉપર ચોકડી કરો. જુઓ, તેને આગળ પણ ફ આપેલો છે તો ફ ઉપર કરવાની નથી. તેની આગળ આપેલો છે ક, ક ઉપર ચોકડી કરો. આગળ ખ ઉપર ચોકડી કરો, ઘ ઉપર ચોકડી કરો. જો અહીંયા પાછો ફ આપેલો છે તો ફ પર કરવાની નથી. શ ઉપર ચોકડી કરો. શ પાછો શ આવ્યો, શ ઉપર કરો. જો એની આગળ પાછો ફ છે તો ફ પર કરવાની નથી, સ ઉપર કરો. આગળ મ પર. હવે જો છેલ્લો શબ્દ પાછો આપણને ફ આપેલો છે તો તેના ઉપર કરવાનું નથી. આગળ વાંચો અને લખો. જો અહીંયા આપણને ફ આપેલો છે તો તેને ટપકા જોડવાના છે અને તેની નીચે તેવો જ ફ લખવાનો છે. તો લખો. ચાલો આગળનો પ્રશ્ન, શબ્દોમાંથી ફ શોધી તેના ઉપર ગોળ બનાવો. અહીંયા શબ્દ આપેલો છે તેની ઉપર આપણને ફ દેખાય તો તેની ઉપર આપણે રાઉન્ડ કરવાનો છે. તો જ્યાં ફ દેખાય છે તમને ત્યાં રાઉન્ડ કરો. ચાલો હવે આપણે આગળ જોઈશું બ. બસ એ બસ, જો અહીંયા બસનું ચિત્ર આપેલું છે અને અહીંયા બ લખેલો છે. બસ એ બસ. ચલો બ પર ટપકા જોડો. આગળ બ શોધી તેના ઉપર ગોળ બનાવો. હવે અહીંયા આપણને અમુક અક્ષર આપેલા છે તેમાંથી જે અક્ષર બ દેખાય તેની ઉપર ગોળ કરવાનું છે. તો તેની ઉપર ગોળ કરો, બ શોધીને બ ઉપર ગોળ કરો. આગળ અહીંયા બ આપેલો છે તેની ઉપર આપણે રંગ પૂરવાનો છે. તો અહીંયા તમને બ ઉપર મનગમતો રંગ પૂર્ણ કરવાનો છે. રંગ પૂર્ણ કરી બને ટપકા જોડીને બ અક્ષર લખવાનો છે. આગળ વાંચો અને લખો. અહીંયા આપણને બ અક્ષર આપેલો છે તેની પર ટપકા જોડીને તમારે પૂર્ણ કરવાનું છે અને આગળ ટપકા જોડી પૂર્ણ કરી બ અક્ષર લખવાનો છે. જો આગળ બને બથી શરૂ થતા ચિત્ર સાથે જોડો. હવે અહીંયા આપણને અમુક ચિત્ર આપેલા છે અને વચ્ચે બ અક્ષર લખેલો છે. તો અહીંયા બથી શરૂ થતા ચિત્રને બ સાથે જોડવાનું છે. તો પહેલું ચિત્ર જુઓ, શાનું છે? બસનું. તો બસનું ચિત્ર આપેલું છે તો બસ શબ્દ બથી ચાલુ થાય તો તેને બ સાથે જોડો. જો આગળ પપીતા, તો પપીતાને જોડવાનું નથી કેમકે તે અક્ષર સાથે શબ્દ પથી ચાલુ થાય છે તો તેને બ સાથે જોડવાનું નથી. આગળ બતક, બતક ક્યાંથી ચાલુ થાય? બથી. તો બને બ સાથે જોડો. જો અહીંયા બકરીનું ચિત્ર આપેલું છે તો બકરીનું ચિત્રમાં બકરી શબ્દ બથી ચાલુ થાય તો તેને બ સાથે જોડો. પછી આગળ બર્તન, બર્તનનો શબ્દ બથી ચાલુ થાય તો તેને બ સાથે જોડો. ચાલો આગળ બની નીચે લીટી કરો. આપણને અહીંયા અમુક શબ્દ આપેલા છે તો એક શબ્દમાં બ દેખાય તો બની નીચે લીટી કરવાનું છે. જો બકરીમાં, બકરીમાં બ ક્યાં છે? તો બની નીચે લીટી કરો. આગળ કિતાબ, કિતાબમાં બ ક્યાં દેખાય છે? તો અહીંયા છે. તો બની સાથે લીટી કરો. તેની આગળ ટબ લખેલું છે તો ટબમાં બ દેખાય છે તો બની નીચે લીટી કરો. આગળ ગુલાબ, ગુલાબમાં બ દેખાય તો તેની નીચે લીટી કરો. ખબર, ખબરમાં બ ક્યાં છે? તો વચ્ચે છે. તો બની નીચે લીટી કરો. સેબ, સેબમાં બની નીચે લીટી કરો. આગળ બથી જુદા પડતા અક્ષર ઉપર ચોકડી કરો. હવે અહીંયા આપણને અક્ષર આપેલા છે તેમાંથી બથી જુદો પડતો અક્ષર હોય તેના ઉપર આપણે ચોકડી કરવાની છે. તો બથી અલગ પડતા શબ્દો ઉપર ચોકડી કરો.
આપણે બ ઉપર ચોકડી કરવાની નથી, બ થી અલગ પડતા શબ્દ દેખાય તો તેના ઉપર ચોકડી કરવાની છે, તો કરો. આગળ વાંચો અને લખો. જો અહીંયા આપણને ચિત્ર આપેલા છે તેની નીચે અક્ષર લખેલો છે, તો બ લખેલો છે તો તેને ટપકા જોડીને બને પૂર્ણ કરવાનો છે, અને તેની નીચે બકરીનો બ છે તો બકરીનો બ લખવાનો છે. અહીંયા બતકનો બ છે તો બતકનો બ લખવાનો છે. આગળ બર્તનનો બ અને બરામદાનો બ અહીંયા ટપકા જોડીને પૂર્ણ કરીને લખવાનો છે. આગળ શબ્દ મેસે બ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો. શબ્દમાંથી બ શોધીને તેના ઉપર ગોળ કરવાનું છે. અહીંયા શબ્દ આપેલા છે તે શબ્દમાં જ્યાં બ દેખાય તેની પર ગોળ કરીને પૂર્ણ કરવાનું છે. તો અહીંયા આપણો બ પૂર્ણ થાય છે.